વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ગણિતમાં ચેપ્ટર બે એક ચલ સુર્ય સમીકરણમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો સાતમો દાખલો જોઈશું આ ભાગ આઠ છે ચાલો આગળના વિડીયોમાં આપણે એકથી છ દાખલા જોઈ ગયા હવે દાખલો સાતની રકમ જોઈએ તો આઠ આઠના ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એકાવન હોય તો તે સંખ્યા શોધો આઠના ત્રણ ક્રમિક એટલે આઠનો જે ના ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એકાવન હોય તો તે સંખ્યા શોધો જે આપણને આપણને આ આગળ ગણ્યું એ રીતે જ સાત છઠ્ઠા દાખલામાં આપણે જે ક્રમિક સંખ્યાઓ ગણી આ આઠના આઠના ગુણાંકના ક્રમિક છે બરાબર તો ચલો સ્ટાર્ટ કરીએ તો ધારો કે આપણે શું કરવાના આઠના ત્રણ ક્રમિક ગુણિત હોય બરાબર તો એ એક્સ પછી આઠ વધારો થાય એક્સ પ્લસ આઠ અને પછી એક્સ પ્લસ આઠ પ્લસ આઠ બરાબર તો એક્સ પ્લસ સોર બરાબર આ આઠના ક્રમિક ગુણિત થયા તો હવે આપણે શું કરવાનું છે ત્રણે એનો સરવારો આપણને આપી દીધો છે શું થશે એકાવન તો શું થશે એક્સ પ્લસ એક્સ પ્લસ આઠ પ્લસ એક્સ પ્લસ સોર બરાબર આઠસો બરાબર આ ભૂલથી એકાવન લખાઈ ગયું છે બરાબર સરવારો તો એ શું છે રકમમાં આઠસો બરાબર ચલો હવે ત્રણેનો સરવાળો આપણને આપી દીધો છે શું આપી દીધો છે આઠસો અઠ્યાશી હવે શું કરવાનું છે ખાલી સાદું રૂપ જ આપવાનું છે એક્સ પ્લસ એક્સ પ્લસ આઠ પ્લસ એક્સ પ્લસ સોળ તો એનું જ ખાલી સાદું રૂપ જ આપવાનું છે એક્સ એક્સ કેટલા છે તો એક બે ત્રણ તો શું થશે ત્રણ એક્સ છે તો શું થશે ત્રણ એક્સ પ્લસ ચોવીસ બરાબર આઠસો હવે શું કરવાનું છે ત્રણ એક્સ બરાબર આઠસો અઠ્યાસીમાંથી શું કરવાનું ચોવીસ બાદ કરવાનું કારણ કે જમની સાઈડ લાવવાની ને સૂત્ર કરતાં બનાવવાનું છે તો આપણે શું કરવાનું ત્રણ એક્સ બરાબર આઠસો માઇનસ ચોવીસ તો શું થશે આઠસો તો ત્રણ એક્સ બરાબર આઠસો ચોરસઠ હવે સૂત્ર કરતાં બનીએ તો આઠસો ભાગ્યા ત્રણ કારણ કે ત્રણ ગુનાકારમાં ડાબી સાઈડ ગુનાકારમાં છે તો જમની સાઈડ આવે તો શું થશે ભાગાકારમાં તો છેદ ઉડા તો શું થશે બસો અઠ્યાશી તો એક્સ બરાબર શું આવ્યા

તો ત્રીજી સંખ્યામાં શું થશે એક્સની જગ્યા બસો અઠ્યાસી મેકશું તો શું થશે એમાં સોર ઉમેરશું તો ત્રણસો ચાર તો આમ ક્રમિક સંખ્યાઓ બસો અઠ્યાસી બસો છન્નું અને ત્રણસો ચાર છે જો તમારે આ ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો કરીને કરીએ તો આઠસો અઠ્યાશી આવી જાય તો તમારો જવાબ સાચો છે કારણ કે ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો થતો તો આઠસો અઠ્યાશી જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ